રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં વિપક્ષે હોબાળો કર્યો છે. વશરામ સાગચીયાએ બીપીએમસી એક્ટ એટલે કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટનું પુસ્તક લઈને વિરોધ પ્રદર્શિત કર્યો. બોર્ડમાં જ્યારે મનપા કમિશનર ખાડા અને રોડ રસ્તાની કામગીરી અંગે વિગતો આપી રહ્યા હતા ત્યારે સાગચીયા આક્રમક બન્યા અને કહ્યું કે રાજકોટમાં 12,000 ખાડા છે તે બધા જાણે છે. વિરોધ કરતા વિપક્ષને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આડે હાથ લીધા હતા. તેમણે નિવેદન આપ્યું હતું કે જો ન મીડિયા ન હોય તો વિપક્ષના એક પણ કોર્પોરેટર બોલવા માટે ઉભા નથી થતા. તો સ્મશાન ગૃહમાં લાકડાના કૌભાંડ મુદ્દે પણ વિપક્ષે શાસક પક્ષ સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. જનરલ બોર્ડમાં વિવાદ સર્જાયો છે અને ભાજપના જે કોર્પોરેટરો અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું છે, ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરને માર્શલ દ્વારા બહાર કાઢવામાં આવ્યો છે. આપણે વશરામ સાગઠ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. એ તૂટી જાય તો એમાં જવાબદારી કોની ફિટ થાય છે? અધિકારીની થાય છે, કોન્ટ્રાક્ટરની થાય છે કે પદાધિકારીની થાય છે? એ મારો સવાલ હતો. આનો જવાબ આપવા માટે મેયર સાહેબ સક્ષમ નહોતા, અપાઈ પણ નથી શક્યા. કારણ કે બંધારણીય જોગવાઈ મુજબ રાજકોટના કોઈ પણ મેયર હોય અથવા શાસક પક્ષના જે કોઈ વડા હોય એ અધ્યક્ષ હોય એની જવાબદારી છે, એ જે તે સચિવ પાસે અથવા કમિશનર પાસે જવાબ લઈને આપવો જોઈએ, પણ એ જવાબ અપાવતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો અંદર સંડોવાયેલા છે, એના ક્યાંક હાથ છે, એના મળતિયાઓ છે, એવું સીધું સ્પષ્ટ દેખાય છે. બાર હજાર મેં મારા આંકડા મુજબ લોકોના કહેવાય, ભાઈ નાના મોટા ખાડા 12,000 છે. એક આંકડા મુજબ 1200 છે. સ્થળ ઉપર જોતા મેં પોતે ગણેલા લીધે હું સ્પષ્ટ કહી નથી શકતો, એટલા માટે પ્રેસ મીડિયાના માધ્યમથી પણ મને જાણવા મળ્યું આટલા ખાડાઓ છે. મેં તો જે માર્કિંગ કર્યું હતું એમાં જે ખાડા જોયા હતા લગભગ 1200-1300 ગાડાઓ મેં પોતે ગણેલા છે. એ પછી યુનિવર્સિટી રોડ હોય, એ પછી નાના મોવા રોડ હોય, થોરાળા 80 ફૂટનો રોડ હોય, વાવડીવાળો 80 ફૂટનો રોડ હોય, મવડી રોડ હોય કે મવડીની સાઈડના રોડ હોય, થોરાળાના રોડ હોય, આખા જનરલ બોર્ડની અંદર મહાનગરપાલિકા કમિશનર છે, એમને ખાડાની જ વિગત આપી છે, શું કહેશો? એક પણ વિગત ખાડાની આપી નથી, ફક્ત એટલી જ વિગતો આપી છે કે આ રોડ 5 લાખનો ખર્ચે થયો, આ 13 લાખ 3 વર્ષનો એમને હિસાબ આપ્યો. 64 કરોડ 87 લાખના રસ્તા બનાવ્યા તો આ ખાડા શેના પડ્યા? આ ખાડા ભૂરવાના ખર્ચ કોની પાસે જ લેવાનો? ગેરંટી વાળા રોડ તો કોની પાસે જ લેવાનો? કાયમ ટાઈમ પાસ વાળી કરી રહ્યા છે. હું આજે બીપીએમસી એક્ટની જોગવાઈ લઈને આવ્યો છું અને એમાં એવી સ્પષ્ટ જોગવાઈ છે, એક વર્ષ દર મહિનાની 20 તારીખ પહેલા જનરલ બોર્ડ બોલાવવું એવી ફરજ જોગવાઈ છે. તો રાજકોટ મહાનગરપાલિકા 2 મહિને બોલાવે છે, એ પણ એની મુનસુબી પ્રમાણે, અને એમાં પણ અમુક બિઝનેસની આઇટમો લેવામાં આવે છે, બિન બંધારણીય રીતે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. દાખલા તરીકે ગાયો જે લાકડાનો કોન્ટ્રાક્ટ લ્યો, એ લાકડાનો કોન્ટ્રાક્ટ ટેન્ડર જ નથી બહાર પડ્યો. તમે પૂછશો ટેન્ડર જે આપ્યું હોય તો મારું માથું મૂંડી દેવા તૈયાર, ના પૂછશો નથી આપ્યો તો એવો કોના કહેવાથી આપ્યો? એજન્સી તો કહે છે, એજન્સીએ કોન્ટ્રાક્ટ આપ્યો તો બતાવો. તમે જઈને બતાવો ને એમ કે આ કોન્ટ્રાક્ટ આપ્યો છે તો તમે બતાવો મને. હું પોતે આરોગ્ય અધિકારીને મળ્યો છું, હું પોતે બાગ બચીના આરોગ્ય અધિકારીને મળ્યો છું, એના સિટી ઇજનેરને મળ્યો છું. સિટી ઇજનેરે ચોખ્ખું કીધું કે આવો કોઈ અમે ટેન્ડર બહાર પાડ્યું નહોતું. આવી જ રીતે જેમ ગાયોની વાત છે, અસંખ્ય ગાયો ના મૃત્યુ થયા, 5 દિવસના વરસાદમાં અસંખ્ય ગાયોના મૃત્યુ થયા. તો મારા ઘરે હું પોતે ગાયો રાખું છું, મને ખબર છે મારી ગાયો હું રાખું છું, મારી ગાયો તો મરતી નથી. આ ગાયો ઠૂઠવાઈને મરી ગઈ છે, ઠંડીમાં ભૂખમરી મરી ગઈ છે, પૂરતું ખાવા મળ્યું નથી એટલા માટે મરી ગઈ છે. અને આ ગાયોની હત્યા મારી દ્રષ્ટિએ હત્યા કરવામાં આવી, અને જે ગાયો મરી, જેટલી ગાયો મરી એ બધાનું પાપ કોને લાગશે? આ ભાજપના લોકો એની ગાયોના દીકરા થાય છે રોડમાંથી. તો અમારી ઈચ્છા એવી છે કે તમે ગાયને માતા કેમ નથી કહેતા? ગાયને માતા બનાવીને જોગવાઈ મુજબ કરો, કેમ તમારા વડાપ્રધાન ગાયને માતાનો રાજકીય વિરોધ નથી આપતા? બંકર પાસે તમારે જવાબ માંગવો જોઈએ, કોન્ટ્રાક્ટર પાસે હું જવાબ માંગી ન શકું. મારી જવાબદારી છે કે રાજકોટના બોર્ડમાં મારા માન્ય અધ્યક્ષની પાસે જવાબ માંગવાનો હોય અને જવાબ લઈ દેવાની જવાબદારી અધ્યક્ષની છે, અને એ કમિશનરને જવાબ આપવો જોઈએ. એક અંદાજ મુજબ 200-250 ગાયોના મૃત્યુ છે, એક અંદાજ મને પૂરતી ખબર નથી. કોંગ્રેસના કોર્પોરેટર છે, વિપક્ષ નેતા છે વશરામ સાગઠીયા દ્વારા
આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તંદુરસ્ત જે ચર્ચા થવી જોઈએ જનરલ બોર્ડમાં, જે ચર્ચા નથી થતી, દર વખતે માત્ર ને માત્ર જે નાટક છે તે કરવામાં આવતું હોય તે પ્રકારના આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે. ત્યારે જનરલ બોર્ડમાં આ વખતે જે સંસદમાં લાકડા હોય તેનો મુદ્દો ગાજ્યો છે, સાથે સાથે રોડ રસ્તાનો મુદ્દો છે તે પણ ગાજ્યો છે. ત્યારે હવે જે વિપક્ષ છે, વિપક્ષના કોર્પોરેટરો છે, તેમને જે માર્શલ દ્વારા બહાર કાઢવામાં આવે છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન ધવલ સાથે ભાવ સુધરવા વિજય રાજકોટ.